તમે ગીત કે ભી નહી આવે છે ગાવા વાળા ઈ મને જ ઘણી વખત ગીત ચડે નામ નમૂદ વગેરે ના એમ નામા શરણ નો હોય એવા ગીત જાજા કહે છે નો કીધું કલાકારો પણ છે કલા પણ છે હવે એને ફરીથી ડાયરાનું પોત જો આપણે આપીશું તો યુવા પેઢીને એનીથી આકર્ષિત કરી શકાશે એવો મારો નમ્ર મત છે પણ એને એના સ્વરૂપમાં પૂછવું લોકઢાળના ગીત ગાવ તમે ગીત કેવી નહીં આવે છે ગાવા વાળા એ મને જ ઘણી વખત ગીત ચડે નામ નમૂદ વગેરેના એમ નામા શરણ ન હોય એવા ગીત જાજા કહે છે નો કે એવી છે એમાં આપણી પાસે ઘૂંઘટા માંથી બાર મોઢાને કાઢતી અને પેનિયું કોઈએ નિહાળે ઘૂંઘટા માંથી બાર મોઢાને કાઢતી ને પેનિયું કોઈએ નિહાળી એવી પદમણીયું તારી દેયું પંપાળે હેમ સરીખા હાથ વાળે તમે પ્રેમ માટે કઈ કવિતા ને કઈ ભાષામાં આનું ટ્રાન્સલેશન કર્યું હું પાંચ્યું નો આવે કોઈ પ્રેમ વાળો કેટલા વર્ષો વિયા ગયા હજી કોક વગાડે તારા બોલ નો બંધાણી હજી મને કહું તૂટવા ખરેખર નવી પેઢીને આપવા જેવી ચીજ એ આપણું લોક સાહિત્ય એને અચૂક જોડવું જોઈએ અને નહીં જોડીએ તો વર્તમાન કાળની વ્યવસ્થાના હિસ્સા તરીકે આપણને પણ ગુનેગાર કરે પછી જેને જે જગ્યાએથી જે કરવાનું થતું હોય કરવું અને આજે મને ઉલટ એ વાતની છે કે જેને સાંભળવાના હોય એને સાંભળવાનો મોકો તમે આ બધા તો સાંભળવા વક્તાઓ છો તમે બધા તમારી સામે ભાષણો ન કરાય એટલી મને સમજણ પડે ચાચી ન પડે તમે વક્તાઓ છો અને તમે નક્કી કરો તો નેરેટિવ બદલી શકે નવી પેઢીને ગમતું નથી નવી પેઢીને રસ નથી નવી પેઢી સાંભળતી નથી એ હું એમ માનું છું કે આપણી નિષ્ફળતા આપણે નવી પેઢી ઉપર થોપી લોકો શેર નથી જમાનો ખરાબ છે ખુદની એટલે બધા કે જમાનો ખરાબ છે જમાનાને એનો ઈ છે તમે અંદર પડમાં આવો ને હાસુકલા થઈને ભાઈ તમે હું કેમ કેડીએ આલો છો તમે એક સીટી હાટુ થઈને નો ગાવાના 10 ગીત ગાવ છો બદલે અડધો કલાક થમીને પણ પડકારો આવે એવું રજૂ કરવાનું મન શું કામ તમને થતું અને સામે બધાને ખાલી હસાવી દેવા એ કઈ આપણું લક્ષ્ય નથી સાહેબ પેઢીઓથી આપણી ભારતીય સંસ્કૃતિમાં તમે ગમે ગામડામાં કન્યાકુમારી થી કાશ્મીર સુધી વિયા જાવ છે અને તમે પૂછો નલરાજાની પત્ની નામ શું હતું મહાભારતના ગમે એટલા પાત્રો છે એમાંથી ગમે એનું નામ પૂછો આપણા આખ્યાનોમાંથી જેટલા પાત્રો છે એમાંનું કોઈનું નામ પૂછો કોઈ તમને અભણ માણસો હશે એમાં ક્યાંય ભૂલ પડે મન કેજો એ કેવી રીતે ઉતાર્યું છે આ લોકો એના મનમાં એ ફાનસ લઈને ભવાઈ કિર્યા રાખીને એમાંથી ઉતર્યું વગર ટિકિટ બારી ના કાર્યક્રમ વગર સ્પોન્સરશિપ ના કાર્યક્રમ
પણ એણે પોતાનું કર્તવ્ય માનીને કેટલી પેઢીઓ હતી નભાવી, પેઢીઓ નભાવી દીધી. હવે કોઈ વ્યાસ ના દીકરા આવીને આપણી સામે એમ કે ભાઈ અમારો તો હક છે તમારી સામે રમવાનો અને આપણે એને રમત આપીએ, ઈ મોજની વાત થઈ ગઈ. બોલી એમને કર્તવ્ય બજાવવા માટે કેટલી પેઢીઓ કપી ગઈ, પણ ઈ પરંપરાને કારણે આ આપણો ઇતિહાસ છે ઈ જનમાનસ ની અંદર પ્રસ્થાપિત થયો. આ ક્યાં આપણા અભ્યાસક્રમમાં છે? નજીક ક્યારે આવશે એ નક્કી નથી, આવી શકશે, આવશે, પણ આ લોકો એ તો સાચવો ને, આ કેણીઓ માંથી આવ્યો ને આ બધી કથાઓ જે બેન કહેતી હતી એ આવી ક્યાંથી? કેણીઓ માંથી આવી, કથાઓ માંથી આવી. એને આ પાત્રોને જીવંત રાખ્યા, એમણે આપણી આ પરંપરાઓને જીવતી રાખી છે, અને એ હજી ધડકે છે, હજી એને ઝીલી શકે, હજી એને ઝીલાવી શકે એવો મોટો વર્ગ આપણી પાસે છે. આપણે નિરાશ થવાની જરૂર નથી, પણ આપણે એને યોગ્ય ફોરમમાં ફરીથી જીતુદાનભાઈ તાપરિયાને જો આપણે સ્મરણાંજલિ અર્પવા માટે એકઠા થયા હોય તો એમણે ખેડ્યું બહુ, મહેનત ખૂબ કરી, પણ વાંચનારા કોઈ ન મળ્યા. એ વાત સાચી, જીતુદાનભાઈમાં તો 100% આવેલું ગીત આપણું લાગુ પડે, તમે ઘાઘર્યું પહેરીને ખૂબ ભૂમા, પણ જોનારા કોઈ ન મળ્યા. ચંડી પાઠ નું ગુજરાતી કોઈએ કર્યું હશે ને એ કોઈ નહીં ખબર, કોઈએ કર્યું હોય એવું મારા ધ્યાનમાં તો, અને એનો પ્રચાર જ નથી થયો. એટલે આપણે આ બધી બાબતોને લોકો વાંચે, મોદી સાહેબને આપણે અનાયાસે યાદ કરવા જોઈએ કે એને કાર્યક્રમ આપ્યો તો મુખ્યમંત્રી તરીકે, વાંચે ગુજરાત એ કાર્યક્રમ આપ્યો તો એની પાછળ દ્રષ્ટિકોણ આ જ હતો. તરતું પુસ્તક, હું સાહેબ ને રૂબરૂ પૂછવાઈ ગયો છું, સાહેબ પુસ્તક ને તરતું મૂકશું પલ્લી નહીં જાય, મારા નાવા નાવા આઈડિયા હોય. મને કે તરતું પુસ્તક એટલે તું ક્યાંક તળાવમાં મૂકતો નહીં, આ વાંચવાનું, એમાં આપણો અભિપ્રાય લખવાનો, પછી બીજાને આપવાનો, ઈ વાંચે એનો અભિપ્રાય આપે ને ઈ પુસ્તક ફરતું રહે, એનું નામ તરતું પુસ્તક છે. એમાં આપણી આ કથાઓ, આપણા આ કવિઓ, કાગવાણી રાજબાપુની કવિતાઓ, મેઘાણીજીની કવિતાઓ, હમણાં તો ભાગ્યશાળી આપણે ત્યાં પેલી પોરબંદર થી નીકળી ભૂધરજીની આખી ભૂધરાવાળી આખી આખું સાહિત્ય પાછું આપણને ઉપલબ્ધ થયું, એ બહુ બળકટ સાહિત્ય છે. પણ આપણે શું કામે એને નથી પીરસતા? હું તો એમ કઉ છું કે હવે ડાયરાને થોડાક નોર્મ્સ આપણે બનાવી શકીએ, નોર્મ્સ કે ભાઈ એમાં કાગની એક રચના આવશે, આવશે ને આવશે, તમારે ડાયરો કરીને બેહવું જ બેહો. આપણે, હું તો કાગ બાપુ મને મોજ આવે એટલે કઉ છું, પછી નક્કી કરવા માટેની કોઈ પદ્ધતિ નક્કી કરીએ, પણ એમાં કશુંક આવું આવું તો આવવું જ પડે. આપણે કેમ બનાવ્યા છે કસુંબી નો રંગ, એ પ્રથા એનો કોઈ અગાઉ ઠરાવ થયેલા નથી. ડાયરા નું સમારોહ થતું હોય એટલે લગભગ કસુંબી ના, હા એટલે કઉ ને એવી જે એમ, હવે આગળ થી ને કઈક મૂકવાનું આપણે દાખલ છે, નકરું આ બધું વાગે છે રે વાગે છે, પણ કેણી કોઈ વાગે છે ખબર પડતી નથી. ઠેકાણે વાગે એટલે આપણી પાસે છે, અને હું તો એવો મારો એવો નમ્ર મત છે કે આપણી પાસે છે, એનો ઉપયોગ નહીં કરવાને કારણે ઘણી વખત આપણને એવું લાગે છે કે નવી પેઢીને આપણે આપવાનું ચૂકી જાય છે. અને એની એ વાત સાથે પણ હું સૂર મારો પુરાવું છું કે અન્ય ભાષાઓમાં પણ એ જવું,
એ કામ કરનારાઓને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ. હું તો ઘણી વખત એકરાર કરું છું કે કોઈનો લાડક ભાઈ હું તો એના વખાણ કરતો, મેઘાણીજી નામે મેં બહુ વખાણ કર્યા. પછી કોકે મને કાનમાં કીધું કે આ મેઘાણીજીનું નથી, એને ભાવાનું વાત કર્યો છે, સમબડીઝ ડાર્લિંગ નો. એટલે ભાવાનું વાદમાંથી કેટલી ઉત્તમ પ્રકારની કૃતિ આપણને મળી શકે છે, એનો એ ઉત્તમ નમૂનો છે. એનો આસ્વાદ જેમ આપણે લઈએ છીએ એમ આપણે ઉત્તમ કવિતાઓનો આસ્વાદ એમને પણ મળવો જોઈએ. એને માટે હવે સાહિત્યની દ્રષ્ટિએ એકેડેમી અને વગેરે જે આપણી સરકારી સંસ્થાઓ છે એનો એમાં સુચારુ ઉપયોગ કરવા માટેનું આયોજન પણ આપણે વિચાર, અને એમાં આ સંઘે પોતાના સૂચનો આપવા જોઈએ. કેમ કિસાન સંઘ વાળા માગણી કરે છે, વીજળી આમ આપો, ખાતર આમ આપો, એમ આ સંઘે પણ એવી માગણીઓ કરવી જોઈએ. મેં ઘણા સમય પહેલા યોગેશભાઈને કહ્યું હતું, મધુલભાઈ આનું એસોસિએશન કરી અને એને વીમાનું કવચ અપાવવા માટેનો આપણે પ્રયાસ કરો. હમણાં લોકડાઉન હાલતું હતું, સૌથી કફેરે આ લોકો નથી, સૌથી કપાઈને આપણે લોકોને ભોગવવામાં આવ્યું. અને એમાં મોટા બિલ વાળાનું તો સમજ્યા, પણ નાના વાળાનો મરવો જોતો ને. આપણી આ કલા જગતની નવી પરિણીતિ, નવું એનું આયામ, એ નવા સમયની માંગ છે. જીતુદાન ટાપરિયાને યાદ કરીને એણે જેમ ડાયરાને ખીલે બાંધ્યો, તો એમ આપણે આ બધી વાતોને ખીલે બાંધવાનો પ્રયાસ કરીએ તો મને એમ લાગે છે કે આપણે જીતુદાન ટાપરિયાજીને સ્મરણાંજલિ આપવાનો કાર્યક્રમ એ સફળતાપૂર્વક કરી શકાય. અમારું તો ટ્રસ્ટ છે મદદ, અને એ કઈ ગૌણ બાબત છે કે એમાં આપણે પણ એ આ કાર્યક્રમના ભાગરૂપે આ નાની એમથી ભેટને પણ એમના પરિવારે સ્વીકારી, એ માટે હું મદદ પરિવાર વતી એમનો આભાર માનું. વિવેકાનંદજી એક વાત એવી ક્યાંક લખી છે કે કીધી છે કે તમારી પાસેથી તમે કોકને 5 રૂપિયા 10 રૂપિયા આપો અને એ સ્વીકારે તો તમારે એને થેન્ક યુ કહેવું જોઈએ. એટલા માટે કે તમારી દાતારીને ત્યારે જ ટાઇટલ મળે સામે વાળો સ્વીકારે તો, એટલે તમારી નોટ ખિસ્સામાં પડી રહે. આમો વાળો સ્વીકારે છે એટલે આપણી, અને આ પરિવાર સાથેનો મારો તો ઘણો જૂનો સંબંધ છે. આ એક ટોકન કહેવાય. હું તો એમ પણ ઈચ્છું કે આવા કાર્યક્રમોના માધ્યમથી આવા ટોકનવાળા કાર્યક્રમો પણ થયા જ રાખવા, એ પણ એક આમાંથી આપણે બોધપાઠ લેવા જેવો એક વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ કલાકારોની સાથે આ પ્રકારની રચના કરવા માટેનું આયોજન કર્યું છે, એને હું આવકારું છું. અને સાથે સાથે નાનું એવું નમ્ર સૂચન પણ કરું છું કે આપણા સેલ છે, સાંસ્કૃતિક સેલ વગેરે અને કાર્યક્રમોની દ્રષ્ટિએ, ને એમાં આપણે ઘણી વખત આ બધું કરતા હોઈએ છીએ, પણ સાંસ્કૃતિક સેલના અને આપ સૌના માધ્યમથી નવી પેઢીમાં આ આપણું જે સત્વ છે એને પહોંચાડવા માટેની રચના શું હોઈ શકે, કેવી રીતની હોઈ શકે, એને માટેનું કોઈ પ્લેટફોર્મ ડિસ્કશનનું ઊભું થાય, ચર્ચાનું, અને એમાંથી કંઈક નવનીત નીકળે અને જો એ આપણે એમાં થોડા સક્રિય થઈ અને ભાવિ પેઢીને પહોંચાડવાનો પ્રયાસ કરીએ તો ખૂબ સાર્થક થશે. ગુજરાતી ભાષાનું એમાં ગૌરવ વધશે, ભાવિ પેઢીને આપણે સાચો વારસો આપવા માટેનો પ્રયાસ કર્યો પડશે. હમણાં બારો ઠામાં બેઠા છે એટલે મને યાદ આવી ગોપાલભાઈ, ગોપાલભાઈની એક નવલકથાનું
વિમોચન કરવાના કાર્યક્રમમાં હું ગુજરાતભાઈ હાજર હતો. આપ જે કથાની વાત કરો છો ને, એવી એમણે એક કથા એમાં લખી હતી. એમાં આગ્રાની અંદર નવાબ ઓલાને જીતીને અહીંથી અંબાડી ઉપર બેહીને જતો હતો ત્યારે અહીંનો આપણો જણ દેત્રોજ નો જણ ઈ એનો પીછો કરતો હતો. સાહેબ, મુસ્લિમ પરિવેશની અંદર અગાસીની અંદર ઘૂસી ગયો અને અંબાડી નીકળી અને એને કટાર મારી અને અંબાડી ઉપરથી સુલતાનના સુબેદારને મારી નાખ્યો. એવી કથા છે. દેત્રોજ નો માટી નામે હવે આપણે તો ભૂલી એટલે અદભુત પરાક્રમની કથાઓ એ આપણી પાસે પડેલી છે અને એ સાંભળવા વાળાને ગૌરવ જ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડીએનએ માંથી એકાદો આંકડો પીડ્યો હોય ને એ ઉભો થઈ જાય એવી આ કથાઓ. પણ એને આપણે પ્રસ્તુત જ નથી કરતા અને બીજી વાતો તરફ જે વળી ગયા છીએ. એટલે આ ઓડિયન્સને મારી વિનંતી છે કે તમારી વાતમાં સત્વની આ વાતો એનો પોર્શન કેટલો છે એ નક્કી કરજો. તમે હસાવો, તમે રમાડો, તમને એમ લાગે કે અહીંયા આ હાલ એવું છે એ હાંકો, પણ અંદર આપણે નાની અમુક કેટલીક ચીજો નાખી જ દેવી પડે. એ નાખવાનો પ્રયાસ પ્રબળતાપૂર્વક કરજો. યુવા પેઢી તમને વધાવશે. પુનશ્ચ સાંસ્કૃતિક સેલ અને જગનેશભાઈની ટીમ અને સૌ કલાકાર મિત્રો આ કેણને માન આપીને વાઈ કે વધાર્યા તમે બધા. મને તો એમ લાગે છે કે એનો જશ આપણે જીતુદાનભાઈને આપવો. વાયક નીકળ્યું તો બધા આવ્યા ને હું તો આ બધાનો કોશિંગણ છું. એટલા માટે કે મારા કોઈ પરમ સ્નેહી પરમ મિત્ર એને આવી રીતે મમળાવવાનો મોકો આપણને ક્યાં મળે? કોણ સાંભળે અને હું કામ સાંભળે? મારું શું અને મારે શું ની ભરમાર વચ્ચે સ્નેહીઓને સ્મરવાના આવા મોકા મળે એ માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.